વિદ્યાર્થી મિત્રો મજામાં, આજે આપણે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ ભણવા, એમાં પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જેમાં આપણે જે થિયરી કરી ગયા છે એને લગતા બે દાખલાઓ આપણે નાના દાખલા લેવા છે. પરીક્ષામાં બે માંથી એક દાખલો ખાસ પૂછાય. જો સ્વાધ્યાયનો આઠમો દાખલો હતો, એક પરિપથમાં પોઈન્ટ એક સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ એમ્પિયર થાય તો આ પરિપથના આઠમો ઘટકોનો અંદાજ આપે. અહીંયા મિત્રો સરેરાશ એમ્પિયર થાય છે, સરેરાશ એમ એટલે માઇનસ એલ ડેલ્ટા આઈ છે, ડેલ્ટા ટી. હવે સરેરાશ પ્રેમ કેટલું ઉત્પન્ન થાય છે? 200 વોલ્ટ એલ એટલે આત્મ વ્યક્તત્વ, અને અહીંયા ડેલ્ટા એટલે પ્રવાહનો ફેરફાર, ડેલ્ટા એટલે સમયગાળો. અહીં મિત્રો સૂક્ષ્મ સમયગાળા માટે પોઈન્ટ એક સેકન્ડ માટે જો કે છે તો ડેલ્ટા કે એટલે પોઈન્ટ એક સેકન્ડ માટે પ્રવાહનો ફેરફાર, અંતિમ પ્રવાહ પ્રારંભિક પ્રવાહ એની માત્રા, આઈ ઝીરો એટલે પ્રારંભિક, આ એટલે અંતિમ, અંતિમ પ્રવાહ માંથી પ્રારંભિક પ્રવાહ પાર, અંતિમ પ્રવાહ 0 થાય છે, પ્રારંભિક પ્રવાહ 5 હતો, પ્રારંભિક પ્રવાહમાં ઘટાડો થાય છે. આ 0 નો અર્થ ચાલે માઇનસ 5 નો થાય, એટલે કે માઇનસ નિશાની એક જ પ્રવાહમાં ઘટાડો થાય છે. હવે જો અહીંયા નિશાની માઇનસ આખી મૂકી હોય તો આ માઇનસ નિશાની તમારે ધ્યાનમાં લેવાની, તો માઇનસ ના માઇનસ એલ ડેલ્ટા એ જગ્યાએ માઇનસ 5 ડેલ્ટા ની જગ્યાએ કોઈ દે બસ એલ હતો ઘટતા બનાવ માઇનસ માઇનસ પ્લસ થાય. પોઈન્ટ એક પહેલી બાજુ ગુણાકારમાં 5 નીચે લઈ જાઓ તો પોઈન્ટ એક એટલે 5 10, એટલે બિંદુ કેન્સલ કરો, બીજા છે 5 5 20, તો એલ બરાબર 4 હેનરી આત્મપ્રેરિત થાય. મિત્રો દાખલા સેના હોય આવે આ ગુજકેટમાં એમસીક્યુમાં આવા દાખલા પૂછાય. હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જો, 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સ્વરૂપમાં તેની અક્ષને સમાંતર સ્વરૂપની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકે છે, નાના ગાળાઓ મૂકેલા છે. જો સોલિડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત એમ્પિયર, ગાળામાં પ્રેરિત એમ્પિયર, તો ગાળામાં પ્રેરિત એમ્પિયર તમારે જોતું હોય સોલિડમાં ઉભો તો ગાળામાં પ્રેરિત એમ્પિયર એટલે લક્ષના ફેરફારના સમયના જેટલું થાય એ મૂલ્ય લે છે, નિશાની જોતા નથી મૂલ્ય. તો સોલિડના ગાળામાં ઉપર તો કહે કે ગાળો એટલે એક જ આટલો હોય, આગળ આટલા લખવાની જરૂર નથી, મૂલ્ય છે ગુણ છે લખવાની જરૂર નથી, ડીફાઈ બાય ડીટી. હવે સોલરની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર બી જીરો એમ આ રીતે તમે જાણો છો. બી જીરો શૂન્યાકાશની પરમિએબિલિટી છે, એનું મૂલ્ય 4π(10⁻⁻) થાય છે એ તમે જાણો છો. એન એટલે કુંડલમય માત્રાની સંખ્યા, એન છે કુંડલમય માત્રાની સંખ્યા, એક સેન્ટીમીટરની અંદર 15 આંટા છે, સેન્ટીમીટર ને મીટર માં લઈ જાઓ 10⁻⁷ મીટર થાય, 10⁻⁷ ઉપર જાય તો આટા પ્રતિ મીટર થઈ જાય, 10⁻⁷ એટલે 100 × 15 = 200 આટા પ્રતિ મીટર થાય. સૂર્યના આછેદનું ક્ષેત્રફળ તમને એટલું છે, 2 સેન્ટીમીટર² નો ક્ષેત્રફળ નો ગાળો છે આટા નો, તો 2 સેન્ટીમીટર² એટલે સેન્ટીમીટર 10⁻⁷ મીટર નો વર્ગ, કાટ કાટ પોળા 10⁻⁴ મીટર વર્ગ, એટલે 2 × 10⁻⁴ મીટર એ થાય. હવે અહીંયા સૂક્ષ્મ સમયગાળો ડીટી એટલે 0.1 સેકન્ડમાં પ્રવાહમાં ફેરફાર, ડીઆર અંતિમ માઇનસ પ્રારંભિક પ્રવાહ, અંતિમ પ્રવાહ 4 છે, પ્રારંભિક પ્રવાહ 2 છે, કારણ કે 2 માંથી 4 થાય છે. અહીંયા 0.1 સેકન્ડમાં પ્રવાહ 2 માંથી 4 છે, પ્રવાહમાં વધારો થાય છે એટલે 4 માંથી 2 એટલે 2 જેટલો વધારો થાય. હવે અહીંયા ફ્લક્સ એટલે બી સદિશ ડોટ એ સદિશ, બી એ કોથીટા, બી એ જો છે કોથીટા હોય તો બી એ ક્ષેત્રફળ સદિશ એ સમાંતર હોય એટલે 0 થીટા થાય, કોસ 0 1 થાય તો બી એ, તો ફ્લક્સ એ બી એ પણ ફ્લક્સ ના સૂક્ષ્મ ફેરફાર તમે કર્યું હોય તો એ તો ગણા ક્ષેત્રફળ છે એમાં ફેરફાર ન થાય, બી માં ફેરફાર થાય તો ફ્લક્સ માં ફેરફાર થાય, તો ફ્લક્સ માં સૂક્ષ્મ ફેરફાર બી માં સૂક્ષ્મ ફેરફાર થાય, ડી ફાઈ બરાબર એ ડી બી. હવે આપણે અહીંયા ડી એ ધારે ડી એટલે ફેરફાર છે, બીજી કિંમત તમે જાણો છો બી એ, બી છે એ કિંમત આપણે બી એ છે, પણ આપણે
બીજી કિંમત અહીંયા બી તમને આપ્યું છે. હવે બી એટલે કોણ? બી ઝીરો એનઆઈ બી છે, બી ની કિંમત તો તમને મળી છે બી ઝીરો એનઆઈ, તો બી ની જગ્યાએ બી ઝીરો એનઆઈ એમાં ફેરફાર કરવાનો. એ ક્ષેત્રફળ છે આગળ લખવાનું, સમજે છે? એ ક્ષેત્રફળ આગળ લખી લખવાનું. ડી ના ડી બી ની જગ્યાએ કિંમત મૂકવાની, એના એ ડી બી બી ની જગ્યાએ તમારે મૂકવાનું બી ઝીરો એનઆઈ. હવે એના એ બીજું અચળ છે, સ્મોલ એટલે કે અમે પાટાની સંખ્યા અચળ છે, ફેરફાર પ્રવાહમાં થાય છે એટલે ડી આઈ. તો આ ડી ફાઈ છે એની જગ્યાએ એ બી ઝીરો એનઆઈ લખી શકો. આ ડી ફાઈ છે એની જગ્યાએ એ બી ઝીરો એનઆઈ એન. અહીંયા ફેરફાર સૂક્ષ્મ હોય તો સૂક્ષ્મ ફેરફાર તમે ડેલ્ટાની જગ્યાએ ડી લખી શકો, સૂક્ષ્મ ફેરફાર એટલે ડી આઈ. આ ડી ડી તમે લખી શકો. તો અહીંયા આપણે આ ડી ફાઈ ની જગ્યાએ એ બી ઝીરો એનઆઈ એ બી ઝીરો એનઆઈ તમને મળી છે. એ ની કિંમત મૂકો, બી ઝીરો ની કિંમત મૂકો, એ ની કિંમત મૂકો. આ ડી આઈ એ તમે બે જાણો છો, ડી ટી કોણ કે સેકન્ડ છે, બસ સાદો ઉત્તર નાખશો ને તો 7.5 ની મેરિટ સરકાર વોલ્ટ સોલર નો ઉપયોગ પ્રિય મે તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે ફ્લક્સ છે એનો ફેરફાર આ રીતે લઈને આ કિંમત એક શોધવાની છે, મૂકવાની સાધન પાડવાનું છે. આ દાખલો ખાસ અગત્યનો કરજો. તો હવે આપણે ધીમે ધીમે દાખલા પણ લેતા જઈશું. તો બધા દાખલા આપણે પણ સમજાતા ની બધી વસ્તુ આપણે ધ્યાનથી સમજવાની છે. બરાબર 2 મિનિટ જોઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા ઉપર ખાસ ધ્યાન આપજો.